नमस्कार दोस्तों तोकते वावाझोडू अने त्यार बाद अतिवृष्टिए गुजरातना खेडूतोने बेहाल करी नाख्या। केटलाक खेडूतोना तो उभे उभा पाकने धोई ज नाख्या। जो कि असरग्रस्त जिल्लाओनी अंदर पाक नुकसानीना सर्वेनुं कामकाज पण चाली रह्युं हतुं, जे हवे पूर्णपण थई चूक्युं छे। जेथी हवे गईकाले योजायेली केबिनेट बेठकनी अंदर राज्य सरकारे सर्वे मुजब सहायनी जाहेरात पण करी दीधी छे। એટલે કે જે પણ ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો તેને કેટલી સહાય મળવાપાત્ર છે તેની જાહેરાત થઈ ચૂકી છે। તો જાહેરાત મુજબ કેટલી સહાય મળવાપાત્ર છે અને જો તમારે લાભ લેવો હોય તો તમારે અરજી ક્યાં કરવાની રહેશે અને કેવી રીતે કરવાની રહેશે તેના વિશે આજે આપણે જાણીશું। તો દોસ્તું, જે ખેડૂતોના પાકને 33% કે તેથી વધુનું નુકસાન થયું હશે તેવા ખેડૂત ખાતેદારોને 13,000 રૂપિયા મળવાપાત્ર રહેશે, જેમાં પ્રત્યેક ખેડૂત દીઠ મહત્તમ 2 હેક્ટર સુધી લાભ મળવાપાત્ર રહેશે। એટલે કે જે ખેડૂતોનું 33% કે તેથી વધુનું નુકસાન થયું હશે તો તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 13,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। એટલે કે જો ખેડૂતનું 2 હેક્ટર જેટલું નુકસાન થાય તો તેને 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે, પરંતુ જો 2 હેક્ટર કરતાં વધુનું નુકસાન થાય તો પણ તેને 26,000 રૂપિયા જ મળશે, કારણ કે સરકાર દ્વારા 2 હેક્ટર સુધી જ લાભ મળવાપાત્ર રહેશે। 2 હેક્ટરથી વધુનું જો તમારું નુકસાન થયું હશે તો તેમાં તમને કોઈ લાભ મળશે નહીં। તો ખેડૂતોને જે હેક્ટર દીઠ 13,000 રૂપિયા મળે છે તેમાં 6,800 રૂપિયા SDRFમાંથી અને ત્યારબાદ રાજ્યના બજેટમાંથી 6,200 રૂપિયા મળશે। આમ ટોટલ હેક્ટર દીઠ 13,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। હવે જો દોસ્તો, કેટલાક ખેડૂતો એવા હોય કે જેને 5,000 કરતાં પણ ઓછાનું નુકસાન થયું હોય તો પણ તેમને 5,000 રૂપિયા તો મળશે જ। જો આપણે એક ઉદાહરણ જોઈએ તો કોઈ એવા ખેડૂતો છે કે જેનું 0.5 હેક્ટર જમીનની અંદર નુકસાન થયું છે તો તેને નિયમ મુજબ SDRFમાંથી મળવાપાત્ર રકમ 3,400 રૂપિયા જ છે, પરંતુ 5,000 રૂપિયાની સહાય મિનિમમ રાખવામાં આવી છે તેથી રાજ્યના બજેટમાંથી તેને વધારાના 1,600 રૂપિયા મળવાપાત્ર રહેશે। આમ જે ખેડૂતનું નુકસાન 5,000 કરતાં ઓછાનું થયું છે તો પણ તેને 5,000 રૂપિયાની રકમ તો મળશે જ। તો દોસ્તો, તમારે પણ જો સરકાર પાસેથી પાક સહાય જોતી હોય તો અરજી કરવા માટે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની જાણકારી લઈ લઈએ। તો સૌથી પહેલાં જોઈએ તો ગામના નમૂના નંબર 8 દાખલો જોઈશે, ત્યારબાદ તલાટીના વાવેતરનો દાખલો અથવા તો ગામના નમૂના નંબર 7-12 દાખલો જોઈશે, ત્યારબાદ તમારા આધાર કાર્ડનો નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ અને ત્યારબાદ તમારું નામ દેખાય તેવા પાનાની બેંક પાસબુકની નકલ આપવાની રહેશે। જો તમારું ખાતું સંયુક્ત ખાતું છે તો પછી તમારા જે બીજા ખાતેદાર છે એનું ના વાંધા અંગેનું સંમતિ પત્ર આપવાનું રહેશે। એટલે કે તમારા બીજા ખાતેદારને તમને પૈસા મળે છે એમાં કોઈ વાંધો નથી, એનું સંમતિ પત્ર આપવાનું રહેશે। કારણ કે એક જ જમીનના જો 2 ખાતેદારો હશે તો કોઈ પણ એક જ ખાતેદારને સહાય મળવાપાત્ર રહેશે। તો દોસ્તો, જેવી રીતે કોઈ એક ખાતાના 2 અલગ અલગ ખાતેદારો હોય તેવી જ રીતે કોઈ એક ખાતેદાર 2 અલગ અલગ ખાતા પણ ધરાવતા હોય તો એવા ખેડૂતો કે જે 1 કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો તેને 1 જ ખાતા દીઠ સહાય આપવામાં આવશે। અને ત્યારબાદ જો કોઈ ખાતેદારનું મૃત્યુ થયું હોય તો તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામામાં વારસદારો પૈકી કોઈ 1 વારસદારને સહાય મળવાપાત્ર રહેશે અને એ વારસદારે બાકીના જે પણ પેઢીનામાની અંદર વારસદારો છે એનું સંમતિ પત્ર રજૂ કરવાનું રહેશે કે એ લોકોને તમને જે પૈસા મળે છે એમાં એને કોઈ વાંધો નથી। આમ ખાતાધારકનું જો મૃત્યુ થયું હશે તો તેના પેઢીનામામાંથી કોઈ 1 વારસદારને સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હવે સવાલ થાય કે પાક સહાય લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે? તો લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ઉપર જઈને VLE અથવા તો VCE મારફતે ડિજિટલ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। ત્યાં સાથે તમારે તમામ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે। તો આમ તમારા ગામની અંદર જે ઈ ગ્રામ સેન્ટર હોય છે ત્યાં જઈને તમે અરજી કરાવી શકો છો। અને દોસ્તો, તમને જણાવી દઈએ કે અરજી શરૂ થયાની તારીખ 25/10/2021 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20/11/2021 છે। તો દોસ્તો, વહેલી તકે અરજી કરી લેજો જેથી કરીને તમને વહેલી તકે સહાય મળી જાય। તો દોસ્તો, હું આશા કરું છું કે અતિવૃષ્ટિમાં થયેલા પાક નુકસાનની સહાયની તમામ જાણકારી તમને મળી ગઈ હશે। તો દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારા ખિસ્સુ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।